માચિસના ખોખા ચીપકાવેલા છે, જેમાં અલગ અલગ માત્રાઓના સ્ટીકર લગાડેલા છે. બાળકો છે એને માચિસના ખોખામાંથી આ રીતે એ માત્રાના શબ્દો છે એ વાંચવા ગમશે, એ જોઈશે, લખશે અને વારંવાર દ્રઢીકરણ કરશે, જેથી માત્રાઓ છે એ પણ એને ઇઝીલી યાદ રહી જશે અને એના શબ્દો છે એ ગોતવા માટેની રમતમાં એને મજા પડશે. ત્યારબાદ વર્ગીકરણ માટેનું છે કે જેમાં પૂઠામાં પ્લાસ્ટિકના ગ્લાસ પુષ્પિનથી ચીપકાવેલા છે, એટલે ગ્લાસ છે એ ફ્લેક્સિબલ છે. આપણે અન્ય મૂળાક્ષરો જો ચીપકાવા હોય તો એ પણ એમાં લગાડી શકાય, જેથી કરીને એનો યુઝ વધારે થઈ શકે. અને ગુલ્ફીની સાડીમાં અલગ અલગ શબ્દો લગાડેલા છે, એટલે બાળકો છે એ આ શબ્દો વાંચશે, ત્યારબાદ યોગ્ય ખાનામાં એનું વર્ગીકરણ કરશે, જેથી વર્ગીકરણની સંકલ્પના સારી રીતે સમજી શકશે. ત્યારબાદ એક તાર્કિક શક્તિ માટેનું આ શૈક્ષણિક રમકડું છે કે જેમાં આ ગુલ્ફીની સાડીમાં ચિત્ર કાપી અને એના ટુકડા લગાડેલા છે, એટલે બાળક છે એ આ રીતે ગુલ્ફીની સાડીના જે ચિત્રો છે કટિંગ કરેલા એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને આ રીતે ગોઠવશે અને ચિત્ર કમ્પ્લીટ કરશે, કે જેમાં એની તાર્કિક શક્તિનો અને બુદ્ધિશક્તિનો વિકાસ થશે. એ રીતે જ આ રીતે વ્યવસાયકારોને કટિંગ કરેલા છે અને એમાં બાળક છે એ આ રીતે બે કટિંગને યોગ્ય રીતે ગોઠવી અને વ્યવસાયકારોનું ચિત્ર કમ્પ્લીટ કરશે. ત્યારબાદ આ નકામી સીડીઓનો આપણે સદુપયોગ કરેલો છે, કે નકામી સીડીઓમાં વિવિધ શબ્દો આ બટરફ્લાય આકારના કાર્ડશીટમાં લખેલા છે, કે જેથી બાળકોને આ શબ્દો વાંચવા, લખવા અને વારંવાર દ્રઢીકરણ માટે ઇઝી રહેશે અને એને વાંચવા ગમશે. એવી જ રીતે નકામી સીડીઓમાંથી આ બનાવેલું છે હાઉ, કે જેમાં વિરોધી શબ્દો લખેલા છે, એટલે બાળકોને આ વિરોધી શબ્દો શીખવામાં મજા પડશે. શબ્દો માટે બાળકોને આ સાધન દ્વારા વધારે મજા આવશે શીખવામાં. એ રીતે જ નકામી સીડીઓમાંથી આ આપણા વ્યવસાયકારો માટે પણ આ રીતે બનાવી શકાય. આપણે જ્યારે નાના હતા ત્યારે શેરી રમતમાં કુંડાળાની રમત રમતા, એ રીતે જ અત્યારના જે ટેકનોલોજીના બાળકને આ એક કુંડાળાની જે આઉટડોર રમત છે એનાથી વાકેફ કરવા માટે આ સંખ્યા સાથે કુંડાળાની રમત મેં બનાવી છે, કે જેમાં બાળક છે એ આ ટોયની મદદથી આપણે જેમ કહેશું એ પ્રમાણે અંકમાં એને લઈ જશે, અથવા તો 1, 2, 3 એમ બોલતો જશે અને એને આ 1 થી 10 જ્ઞાન છે એ પણ એ સારી રીતે વિકસાવી શકશે. ત્યારબાદ એક આ સાપસીડીની રમત છે. સાપસીડીથી આમ તો કોઈ બાળક અજાણ નથી હોતો, પણ આ એક શૈક્ષણિક સાપસીડી છે કે જેમાં મૂળાક્ષરો લખેલા છે અને બાળક છે એ ટુકડી જે મૂળાક્ષર પર આવશે એના શબ્દ બનાવી અને નોટમાં લખશે, સીડી આવશે ત્યારે ચડશે, સાપ આવશે ત્યારે ઉતરશે અને આખી સાપસીડી જે ક્લિયર કરશે એ લાસ્ટ વિજેતા બનશે. અને આ રીતે આ સાપસીડી છે એ શૈક્ષણિક રમત બની રહેશે અને ઓરા મૂળાક્ષરો પણ આમાં આવરી લીધેલા છે, એટલે બાળકો એ પણ ઇઝીલી શીખી શકશે. આ છે હેપી બર્થડે, કે જેમાં અલગ અલગ મહિનાઓના નામ કાર્ડશીટમાં કટિંગ કરી અને ડ્રોઈંગ શીટ પર લગાડેલા છે અને આ બાળકો છે એ પોતાની જાતે તૈયાર કરી શકે એવું છે. એ સાવેણીની સાડી છે કે જેનો ખર્ચ એ બિલકુલ નહીવત છે. સાવેણીની સાડી ઉપર આ કંકોત્રીને જે આપણે વેસ્ટેજ કંકોત્રી હોય છે એનું આ કાગળ છે, કે આ જે જાડુ હોય છે એટલે મજબૂત રહે. બાળક એમાં પોતાનું નામ લખશે, બર્થડેટ લખશે અને જે મહિનામાં એનો બર્થડે હશે એમાં એ આ સાડી લગાડી દેશે, એટલે બાળકને આમાં પોતાની બર્થડેટ છે એ વારંવાર જોશે, મહિનાઓના નામ વારંવાર જોશે એટલે એને ઇઝીલી યાદ રહી જશે અને એને મજા પડશે. એવી જ રીતે હું હાજર હું ગેરહાજર આ હાજરી માટેનું છે, કે બાળક છે એ પોતાનું નામ આમાંથી આવી અને પોતાનું નામ શોધશે અને આ હું હાજર ત્યાં મૂકી દેશે, એટલે આપણે શિક્ષક તરીકે હાજરી પૂરી કે ના પૂરી પણ ખ્યાલ આવી જાય કે કેટલા બાળકો હાજર છે અને છેલ્લે જેટલા આમાં વધશે એ બાળકો ગેરહાજર. એક આ શબ્દ માટેનું ટ્રી છે, કે જેમાં બાળક છે એ મૂળાક્ષર યોગ્ય ખાનામાં ગોઠવી અને યોગ્ય શબ્દ આમાં બનાવી શકશે. અંક માટેનું ઝુમર છે, કે જેમાં આ બંગડીમાંથી બનાવેલું છે એટલે આનો ખર્ચ પણ બહુ ઓછો છે અને આમાં અંક લખેલા છે, ઊન વીટેલું છે બંગડીમાં અને બાળક છે એને વારંવાર આ અંક છે એ પોતાની સામે આવશે એટલે એ અંક છે એ ઇઝીલી શીખી શકશે.
વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.